નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. બાયડના સાઠંબામાં ધોધમાર વરસાદ, બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. અરવલ્લી જિલ્લાના લાંક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં વરસાદના પગલે 1200 ક્યુસેક પાણી છોડાયું. બાયડના લાંક ડેમ પર નોંધાયો 6 ઇંચ વરસાદ. વધુ વરસાદના કારણે લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ભારી આવક નોંધાઈ. લીંબડી તાલુકામાં વાતાવરણમાં આવ્યો પલટો. મોડી સાંજે વાતાવરણમાં પલટો. લીંબડી શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ. શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ. વાત કરીએ અરવલ્લી જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદની. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બાયડના સાઠંબામાં ધોધમાર વરસાદ વરસ્યો. બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદને લઈને ચાંદવાડા વિસ્તારોમાં પાણી ભરાયા, તો બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ થોરીવાસમાં ભરાયા પાણી. સાઠંબાના ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઘર અને દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા, તો ભારે વરસાદથી લોકોને હાલાકી પડી. તો અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. બાયડના સાઠંબામાં ધોધમાર વરસાદ વરસ્યો. બે કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અનરાધાર વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ થોરીવાસમાં ભરાયા હતા પાણી. અરવલ્લી જિલ્લાના લાંક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાં વરસાદના પગલે 1200 ક્યુસેક પાણી છોડાયું. વિસ્તારના 5 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા. લાંક, ધીરપુર, ડેમાઈ, વાંટડા, કાવઠને કરવામાં આવ્યા એલર્ટ. તો નદી કિનારે નહીં જવા ગ્રામ લોકોને અપીલ કરવામાં આવી છે. તો અરવલ્લી જિલ્લાના લાંક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે 1200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. વિસ્તારના 5 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં લાંક, ધીરપુર, ડેમાઈ, વાંટડા, કાવઠને એલર્ટ કરવામાં આવ્યા. બાયડના લાંક ડેમ પર નોંધાયો છે 6 ઇંચ વરસાદ. વધુ વરસાદના કારણે લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો. ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની ભારે આવક નોંધાઈ છે. આવક થતાં 1200 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. કાંઠા વિસ્તારના 5 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા, તો લાંક, ધીરપુર, ડેમાઈ, વાંટડા, કાવઠને કરવામાં આવ્યા એલર્ટ. નદી કિનારે નહીં જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. તો બાયડના લાંક ડેમ પર 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વધુ વરસાદના કારણે લાંક ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાયો. ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની ભારે આવક નોંધાઈ છે. આવક થતાં 1200 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યો. બીજી તરફ વાત કરીએ તો લીંબડી તાલુકામાં વાતાવરણમાં આવ્યો છે પલટો. મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો. લીંબડી શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. સમલા, અંકેવાડિયા, બોડિયા સહિતના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી. ખેડૂતોમાં વરસાદને લઈને આનંદની લાગણી છવાઈ છે. તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો. લીંબડી શહેરી વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. નવસારીથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. નવસારી જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ સર્જાયું છે. શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે. તો નવસારી જિલ્લાના તેમજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ. શહેરમાં 12 ઇંચથી વધુ વરસાદ. શહેરમાં ધોધમાર વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા.
હવે વાત કરીએ જૂનાગઢમાં થયેલા મેઘ તાંડવની। मुख्यमंत्री भूपेन्द्र पटेल जूनागढ़ में भारी वरसाद ने पगले सर्जायेली स्थिति की समीक्षा गांधीनगर थी स्टेट इमरजेंसी ऑपरेशन सेंटर पहुंचने करी हती। तेओए जिला कलेक्टर अनिल राणा वसिया साथे वीडियो कॉन्फरेंस करीने स्थिति नो ताग मेळव्यो हतो। जूनागढ़ में ज्यां वधु पाणी भराय छे त्यांना लोकोने सलामत स्थळे खसेडवा माटे प्रबंध अंगे तेमज पाणीग्रस्त विस्तारों में फूड पैकेट्स वगैरे पहोंचाडवानी व्यवस्था अंगे तेमणे जाणकारी मेळवी हती। जूनागढ़ शहर में राहत कामगिरी माटे एनडीआरएफ एसटीआरएफ नी बे टीमों तेमज स्थानिक वहीवटी तंत्र द्वारा युद्धना धोरणे कामगिरी कराई हती। 200 लोगों रेस्क्यू अने 750 लोगों स्थळांतर करवामां आव्युं होवानुं तेमज 20,000 फूड पैकेट्स तैयार करवामां आव्या होवानुं जणाव्युं हतुं। सोनरखना प्रचंड प्रवाहे सौ प्रथम दामोदर कुंडना पुलनी रेलिंग तोड़ी हती। पाणी नदीमांथी बहार रस्ता पर 6 फूट सुधी वहेवा लाग्यु हतुं। आगळ धारागढ़ दरवाजा पासे आवेला 132 केवीना मुख्य थांभलाने आ पाणीए धराशायी करी नाख्यो हतो। आखू सबस्टेशन जळबंबाकार थई गयु हतुं। त्यांथी आगळ तेमज सक्करबाग झू पासेथी नदीना पाणीए बन्ने कांठा तोड्या हता। एक फांटो सक्करबागना कम्पाउंडथी आगळ वधीने रहेणांक विस्तार तरफ वध्यो हतो अने बीजा फांटाए करीमाबाद सोसायटी पासेथी भैंस सहितना प्राणीओने झपेटमां लई लीधा हता। सोनरखना धसमसता पूरने लीधे सक्करबागथी दोलपरा सुधीना रस्तानी एक साइडे पाणी भराया हता अने वाहनोनी अवरजवरने थोड़ीवार माटे असर पहोंची हती। पाणी ओसरवा लागता ज लोको घरनी बहार शहेरमां थयेली खाना खराबी जोवा निकळी पड्या हता। एक तके जूनागढना एसपी रवि तेजा वासम शेट्टीए लोकोने बहार न निकळवा माटे अपील करी हती। तेमज लोकोए पूरना वीडियो उतारीने वायरल करता आखा शहेरमां लोको पूर जवा मोतीबाग तरफ निकळी पड्या हता। काशी विश्वनाथ सोसायटीमां पूरनी ताकत एवी हती के लोकोनी मोटर कारो एकबीजाना कम्पाउंडमां पहोंची गई हती। एक कार तो छापरा पर चढ़ी गई हती। घरोमां 6 फूट पाणी हता। गिरनार जंगलमां वादळ फाटवाने लीधे 15 इंचथी वधु वरसाद थता सोनरख नदी गांडीतूर बनी हती। बीजी तरफ एसटी वर्कशॉपमां घुसेलू पाणी पण तेना दरवाजा तरफथी बहार निकळी मोतीबाग चौक तरफ गयू। जेने लीधे एसटी वर्कशॉपना दरवाजानी सामे राखेलू सीमेंटनू तोतिंग डिवाइडर तणाईने 25 થી 30 ફૂટ ઢસડાઈ ગયું હતું। તેમજ મોતીબાગના ગેટ પાસેના ચોક પરથી પાણીમાં તણાતી ભેંસો વાહનો કેબિનો જોઈ તેની તીવ્રતા અને ભયાનકતાના સામે આવી હતી। તો તેમજ રાયજીનગરની દિવાલ તોડીને ઘૂસેલું પાણી રાયજીનગર સોસાયટીમાં ફરી વળ્યું હતું। આ સાથે જ લોકોના ઘરો પાસે પાર્ક કરેલી મોટર કારો એકબીજા પર ચઢી ગઈ હતી તો અનેક વાહનો તણાઈ ગયા હતા। એ પાણી બાજુની રાધાકૃષ્ણનગર સોસાયટીમાં પહોંચ્યું હતું। આથી આખી સોસાયટીમાં રસ્તા પર 1 થી 1.5 ફૂટ પાણી વહ્યા હતા। જે લોકો બહાર ગયા હતા તેઓએ પોતાને ઘરે પહોંચવા પાણી ઉતરવાની વાટ જોવી પડી હતી। પૂરના પાણીને લીધે મોતીબાગના ગેટ પાસેની દિવાલ પણ ધરાશાયી થઈ હતી તો સામેની તરફ એસટી વિભાગીય કચેરીની દિવાલ પણ તૂટી ગઈ હતી। गिरनार जंगल में दातार पर्वत अने तेनी आसपास में मात्र 2 कलाक में 15 इंच थी वधु वरसाद खाबकी जवाने लीधे बधु पाणी धसमसतु काढवाना वहेण में आव्यु हतु। वहेणना बन्ने कांठे रहेणांक विस्तारोनी दीवालो तोड़ीने पाणी धसमसतु अंदर प्रवेश्यु हतु। बपोरे 2 થી 4 दरमियान वरसेला वरसादने पगले मोतीबाग नजीक आवेला काढवाना पुल परथी पाणी वहेवा लाग्यु हतु। आ पाणीए काशी विश्वनाथ पासेनी एक सोसायटीनी एसटी वर्कशॉपनी अने राजनगरनी दीवाल तोड़ी हती। काशी विश्वनाथ सोसायटी तेमज तेनी बाजूमां आवेला पुल परथी आवतु पाणी कॉलेज रोड तरफ गयु हतु। त्यांथी ए पाणी मोतीबाग तरफ गयु हतु। જૂનાગઢમાં જળ પ્રલયની સ્થિતિમાં તૈનાત કરાયેલી એનડીઆરએફની ટીમના આસિસ્ટન્ટ કમાન્ડર રાકેશ સિંહ બિષ્ટ પોતાની ટીમ સાથે સતત આખો દિવસ બચાવ કાર્યમાં લાગી રહ્યા હતા। અહીંયા તેમના જ શબ્દોમાં વાત કરીએ તો શહેરની વાસ્તવિક સ્થિતિનો ચિતાર શનિવારે સવારથી જ જૂનાગઢમાં વરસાદે તડાપીટ બોલાવતાની ચાંદવાડા વિસ્તારોની સ્થિતિ તો ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી। આવી પરિસ્થિતિમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટેનો સૌથી મોટો પડકાર હતો। એટલે બપોરે લગભગ 12 વાગ્યાથી જ અમારી આખી ટીમ કામે લાગી ગઈ હતી। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢમાં 12 મેઘ ખાંખા થયા છે। વહેલી સવારથી વરસી રહેલા વરસાદને લીધે નવસારી અને જૂનાગઢની હાલત ખૂબ જ ગંભીર બની છે। માત્ર 2 કલાકમાં જ મેઘરાજાએ એવો કહેર વર્તાવ્યો કે સમગ્ર જૂનાગઢ શહેર દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ધસમસતા પ્રવાહના પ્રવાહે
तेमज पाणीना प्रवाहे जूनागढ़ वासीओने ध्रुजावी दीधा हता। मोटा भागना विस्तारों पाणी पाणी थई गया छे। पाणीना प्रवाहमां अनेक कार बाइक केबिनो रेकड़ियों तणाई रही छे। लोकोना मकान पण पाणी घुस्या छे, तेमज जेथी लोको घरना धाबा पर चढ़ी गया हता। धोधमार वरसादने पगले जूनागढ़नी जनता एक ज प्रार्थना करी रही छे के हवे मेघ तांडव बंद थाय तो सारू। સાથે મોર્નિંગ બુલેટિન માં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત।